જય માતાજી મિત્રો, રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાવાની મજા પડી જાય એવા ફરાળી પરોઠા. તો આ પરોઠા ફક્ત આપણે 10 જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું અને એટલા ટેસ્ટી પરોઠા બનીને તૈયાર થાય છે કે તમે એકવાર જો આ રીતના પરોઠા બનાવશો તો જ્યારે પણ તમારે ઉપવાસ હશે કે તમે વગણ ઉપવાસે પણ આ પરોઠા ખાવાની ઈચ્છા થઈ જશે એટલા ટેસ્ટી આપણે આ પરોઠા બનાવીને તૈયાર કરીશું. તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે બનાવીએ ફરાળી પરોઠા. તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું. સૌથી પહેલાં આપણે એક મોટું વાસણ લઈ લઈશું અને તેની અંદર આપણે બાફેલા બટાકા લીધા છે એ આપણે છીણી લઈશું. આ ફરાળી નાસ્તો તમે ફક્ત 10 જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને ખૂબ જ ટેસ્ટી આ ફરાળી પરોઠા બનીને તૈયાર થાય છે. એકવાર તમે આ રીતના બનાવશો તો જ્યારે પણ ઉપવાસ હશે ત્યારે તમે આ જ રીતના ફરાળી નાસ્તો બનાવીને તૈયાર કરશો. મેં અત્યારે 2 મીડિયમ સાઇઝના મોટા બટાકાને છીણ્યા છે. હવે આપણે તેની અંદર રાજગરાનો લોટ એડ કરીશું. તો મેં અત્યારે 2 વાટકી જેટલો રાજગરાનો લોટ લીધો છે. હવે આપણે 1/2 ટેબલસ્પૂન જીરું એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 ટેબલસ્પૂન આપણે આદું અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને 1/2 વાટકી જેટલા આપણે લીલા ધાણા એડ કરીશું. હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું. આ પરોઠા એકદમ ઓછી સામગ્રીમાં બનીને તૈયાર થાય છે અને એટલા સરસ પરોઠા બને છે કે તમે એકવાર આ રીતના ફરાળી પરોઠા બનાવશો તો તમે બધી જ ફરાળી વાનગી ખાવાનું ભૂલી જશો એટલા ટેસ્ટી આ ફરાળી પરોઠા બનીને તૈયાર થશે. જરૂર લાગે તો જ આપણે પાણીનો ઉપયોગ કરીશું. તમે ઉપવાસની અંદર લાલ મરચું ખાતા હોય તો તમે તે પણ એડ કરી શકો છો, હળદર પણ એડ કરી શકો છો. હું અત્યારે આ રીતના સિમ્પલ જ આ બનાવી રહી છું તો પણ આ પરોઠા એકદમ સરસ બનીને તૈયાર થશે. આપણે તીખા લીલા મરચાં લીધા છે એટલે પરોઠા સ્વાદમાં તીખા થશે. હવે આપણે થોડુંક પાણી લઈશું. આ રીતના 1 ચમચી જેટલું જ આપણે પાણી નાખી અને પહેલાં લોટને બાંધીશું. જરૂર લાગે તો જ આપણે પાણીને થોડું થોડું કરીને આપણે આ લોટ બાંધવાનો છે. લોટ વધારે ઢીલો નથી બાંધવાનો. તો આપણે આ લોટ બાંધવાની અંદર ફક્ત 1 ટેબલસ્પૂન જેટલા પાણીનો ઉપયોગ થયો છે અને લોટ આપણો એકદમ સરસ બંધાઈ ગયો છે. હવે આપણે આ લોટને ફક્ત 5 જ મિનિટ માટે રેસ્ટ આપીશું અને તરત જ તેના પરોઠા બનાવી લઈશું. 5 મિનિટ પછી આપણો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે. તો હવે આપણે પરોઠા બનાવી લઈશું. હવે આપણે પાટલી લઈ લઈશું અને આપણે આ રીતના 2 કોથળીઓ લઈ લેવાની છે. તો મેં આ રીતના 2 કોથળીને કટ કરી લીધી છે. કોથળી ઉપર આપણે થોડું તેલ લગાવી લઈશું. તો આપણે બંને કોથળી પર તેલ લગાવી લીધું છે. હવે આપણે પરોઠાના સાઈડનો એક લુઓ લઈ લઈશું અને બીજી આપણે કોથળી આ રીતના મૂકી થોડું પ્રેસ આપીશું અને આપણે પરોઠાને વણી લઈશું. રાજગરાનો એ બટાકાનો લોટ છે એટલે તમે આ રીતના કોથળી રાખીને પછી વણશો તો કોરા લોટની પણ જરૂર નહીં પડે અને એકદમ સરસ આપણો આ ફરાળી પરોઠો બનીને તૈયાર થશે. આપણે ચેક કરી લઈશું. એકદમ સરસ આપણો પરોઠો બનીને તૈયાર થઈ ગયો છે. તમે આ રીતના થોડો તેને શેપમાં કરી શકો છો. પરોઠા બનાવતા હોઈએ ત્યારે આપણે ગેસ ઉપર તવો ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. તો આપણો એકદમ સરસ પરોઠો બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે આ રીતના આડવા હાથેથી હાથમાં લઈ લઈશું, તમે જોઈ શકો છો. અને ગેસ ઉપર આપણે તવો મૂક્યો છે તે પણ એકદમ સરસ ગરમ થઈ ગયો છે. તો આપણે પરોઠાને આડવા હાથેથી તવા ઉપર મૂકીશું. તો બની શકે તો નોનસ્ટિક તવો લેવાનો એટલે નીચે ચોટે પણ નહીં અને તમારે વધારે તેલની પણ જરૂર ના પડે. તો આપણે એક સાઈડમાં શેકાઈ જાય એટલે આપણે તેને પલટાવીને બીજી સાઈડમાં
શેકીશું આપણો આ પરોઠો. શેકાય ત્યાં સુધી આપણે બીજો પરોઠો બનાવી લઈશું. ફરીથી આપણે એક લોહ લઈ લીધો છે અને ફરીથી આપણે તેની ઉપર બીજી કોથળી મૂકી દઈશું અને હળવા હાથેથી આપણે વણી લઈશું. તો આપણો બીજો પરોઠો પણ વણાઈને તૈયાર થઈ ગયો છે. તેને પણ આપણે આ રીતના શેપ આપી દઈશું. તમે કોઈ વાટકીના મદદથી પણ શેપ આપી શકો છો, પણ આ રીતના હાથોળે પણ એકદમ સરસ શેપ આપી દેવાય છે. તો અહીંયા આપણો બીજો પરાઠો પણ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આ પરાઠાને શેકવા માટે મૂકે છે તેને આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો નીચેની સાઈડમાં એકદમ સરસ પરાઠો શેકાઈ ગયો છે. હવે આપણે 1/2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું અને પરોઠાને આપણે શેકી લઈશું. આ રીતના આપણે બંને સાઈડમાં પરોઠાને શેકી લેવાના છે. તો બીજી સાઈડમાં પણ આપણે તેલ લગાવી લઈશું. ગેસ તમારે મીડિયમ રાખી અને મીડિયમ ગેસ ઉપર તમારે એકદમ સરસ ક્રિસ્પી શેકાવા દેવાનો છે. તમે આ રીતના જો તેલ નાન લગાવવું હોય તો તમે એકલા પણ, સાદા પણ, તેલ વગરના પણ આ પરોઠા ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા પરોઠા ફૂલી રહ્યા છે. તો બંને સાઈડમાંથી પરોઠો એકદમ સરસ શેકાઈ ગયો છે. તો હવે આપણે પરોઠાને નીચે ઉતારી લઈશું અને આપણે જે બીજો પરોઠો બનાવ્યો છે તે આપણે શેકાવા માટે મૂકીશું. તો આપણે પરોઠાને બીજી સાઈડમાં ફેરવી લઈશું. આપણો બીજો પરોઠો પણ એકદમ સરસ શેકાઈ ગયો છે. તો આ જ રીતના આપણે બધા જ પરોઠા બનાવીને તૈયાર કરી લઈશું. તૈયાર છે આપણો એકદમ સરસ ફરાળી હેલ્ધી પરોઠા. તો ખૂબ જ ખાવાની મજા આવી જાય એવા આપણા પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે. ફરાળી પરોઠા તમે ફક્ત 10 જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી અને ખાવાની મજા પડી જાય એવા આપણા ફરાળી પરોઠા એકદમ ખાવા માટે તૈયાર છે. તો આપણે આ પરોઠાને મસાલાવાળું દહીં સાથે અને ટામેટા કેચઅપ સાથે સર્વ કર્યા છે. આ પરોઠા તમે ચા સાથે પણ ખાશો તો પણ ખાવામાં એકદમ સરસ લાગશે. હવેથી તમે પણ આ જ રીતના રાજગરા અને બટાકાના પરોઠા ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ પરોઠાની રેસીપી કેવી લાગી. જો તમને આ પરોઠાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.